શ્રી સહજાનંદ ગુરુકુલ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે સાથે જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી એનો પાઠ આઠમો છત્રી એના વિશે અભ્યાસ કરીશું એમના લેખક રતિલાલ બોરીસાગર રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા મરક મરક આનંદલોક એન્જોયગ્રાફી તિલક કરતા ત્રેસઠ થયા વગેરે તેમના લેખોના નોંધપાત્ર સંગ્રહો છે તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે હાસ્ય સાહિત્યનું સંપાદન તેણે સૂક્ષ્મતાથી કરેલું છે બાળવંદના તેમજ બાળ સાહિત્યનું પ્રદાન છે ગુજરાતી સાહિત્ય એકાદમી ગાંધીનગર મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડો એમણે પ્રાપ્ત કરેલા છે હવે આ હાસ્ય નિબંધ આ પાઠનો પ્રકાર હાસ્ય નિબંધ આ હાસ્ય નિબંધની અંદર એક છત્રી અને છત્રી લેખકના છત્રી સાથેના અનેક પ્રેરક પ્રસંગો નિરૂપવામાં આવ્યા છે છત્રીની ખરીદી વખતે થતાં લેખકને અનુભવ અને લેખકને વારંવાર છત્રી ખોવાઈ જવાથી અને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે અંતે છત્રી ખોવાઈ જતા એમના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે ને લેખક છત્રી લેવા માટે રાજકોટ જાય છે અને પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલી ભૂલીને આવે છે આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવું સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડાઈને લેખકે અહીં નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે હવે આપણે પાઠ જોઈશું તો એની અંદર મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો ત્યાં જઈ સ્ટોરવાળાને કહી દઉં કે નાની અને નાજુક છત્રી બતાવો દુકાનદારે જુદી જુદી સાઈઝની કેટલી પ્રકારની છત્રીઓ બતાવી એક શ્યામલ શ્યામા છત્રી મને ખૂબ ગમી એક કાળા રંગની જે છત્રી હતી એ મને ખૂબ ગમી અને છત્રી મેં ખરીદી દુકાનદાર ક્યારના મારી સામે ધારૂ ધારીને જોતા હતા ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરતા હતા હું જેવો છત્રી લેવા ગયો મેં કાળા કલરની છત્રી પસંદ કરી કાળા કલરની છત્રી પસંદ કરી એટલે જે દુકાનદાર હતો એ દુકાનદાર મારી સામી મારું સામું વારંવાર ધારી ધારીને જોતો હતો અને સાથે સાથે જો જોતાની સાથે જ એ પોતે કંઈક યાદ કરવા કરવા માટે મહેનત કરતો હોય એવા પ્રયત્નો કરતો હોય એવું મને એનો ચોરો ચહેરો જોઈને લાગતું એમ મને લાગ્યું કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો દેખાતો હશે તો શું થશે એ વિચારમાં હું થોડો ગભરાયો લેખકને પોતાનો વિચાર આવ્યો કદાચ મારા જેવા ચહેરાવાળો કોઈ વ્યક્તિ હશે અને કદાચ ઉધાર છત્રી લઈ ગયો હોય અને કદાચ એને મારા જેવો ચહેરો હોય અને જો હું યાદ આવ્યો આવું એને યાદ આવવું હશે એ માટે હું થોડો ગભરાવા લાગ્યો છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે મને પૂછ્યું કે સાહેબ કાકાને બદલે સાહેબ કીધું મને ખૂબ ગયમ પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો તોય જરા સારું લાગ્યું તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા એણે પ્રશ્ન કર્યો દુકાનદારે પ્રશ્ન કર્યો કે તમે ગઈ સાલે છત્રી લેવા આવેલા ખરા ગઈ સાલ જ નહીં એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી મેં છત્રી લીધી હતી ગઈ સાલે નહીં એની આગલી સાલે પણ એ છત્રી મેં કોઈ બીજી દુકાનેથી લીધી હતી પણ સાહેબ અમારી છત્રી એમ વર્ષ વરસ દિવસમાં તૂટી ન જાય અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે અમારી છત્રી ખૂબ મજબૂત હોય છે તે હશે હું ના નથી પાડતો તમારી છત્રી ટકાઉ હશે જ પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી તમારી છત્રીનું કપડું એકદમ ટકાઉ હોય છે એમાં ના નથી પણ તમારી જે છત્રી છે એ મારી પાસે ટકવી જોઈએ એ ટકતી નથી ખોવાઈ જાય ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો દુકાનદારને લેખક પ્રશ્ન કરે છે કે જો તમે એવી છત્રી કોઈ રાખો ભાઈ કે છત્રી કોઈ દિવસ ખોવાવી જોઈએ નહીં એવી છત્રી તો અમે નથી રાખતા કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે પોતે શોધી કાઢવો પડે કોઈ પણ દુકાને જશો ત્યાં કોઈ આવી છત્રી નહીં રાખતું હોય કે છત્રી ખોવાય નહીં છત્રી ખોવાય જ જાય છત્રી ન ખોવાય એનો ઉપાય આપણે પોતે જાતે શોધવો પડે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ઉપર ચામડાને મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા હવે આપણા કુંવરને જો કાંટા લાગતા હોય તો આખી ધરતી ઉપર કંઈ ચામડું મઢાવાય નહીં એના માટેનો બેસ્ટ ઉપાય એ છે કે આપણે પોતે ચામડાના બૂટ પહેરી લેવા જોઈએ કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે કે જગતને સુધારવા મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ વાર્તા દ્વારા આપ્યો છે લેખકે આ વાર્તા દ્વારા એ સંદેશ આપે છે કે ખરેખર આખા જગતને સુધારવા માટેના આ ખોટા પ્રયત્નો કરવા જોઈએ નહીં આપણી જાતને સુધારી નાખીએ તો આખું સદ્રતા આખું આખું જગત આપોઆપ સુધરી જાય આવો સંદેશ આ વાર્તા દ્વારા આપને આપે છે અને છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્ય કે વાર્તાઓ કદાચ નહીં વાંચા હોય કદાચ ટાગોર વિશે એ ખાસ જાણતા પણ નહીં હોય પરંતુ તેઓ મને ક્યારેય ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધ શોધવા સમજાવી રહ્યા હતા તેમની વાત મને સાચી લાગી પરંતુ જ્ઞાન મળવા માત્રથી કંઈ વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું હોતું નથી કોઈ પણ જ્ઞાન હોય એક આપણે સાચું પરંતુ જ્ઞાન આપણે એમ મળતું નથી અને કોઈ પણ જ્ઞાનને આપણે આચરણમાં મૂકવું હોય તો એટલું બધું સહેલું પણ હોતું નથી હવે છત્રી ન ખોવાય એ માટે છત્રી ન ખોવાય એ માટે આપણે કશોક ઉપાય કરવો પડશે લેખક પોતે છત્રી તો સારી લઈ આવે મજબૂત લઈ આવે ટકાવ લઈ આવે પણ છત્રી ટકતી નથી છત્રી ખોવાઈ જાય એનો ઉપાય શું છત્રી ન ખોવાય એ માટે કંઈક ઉપાય હવે આપણે ગોતવો પડશે છતાંય મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સેજ પણ વાર નથી લાગતી હું ગમે એવી છત્રી લઉં ગમે એટલી છત્રી લઉં હવે છત્રી એવી બધી ચંચળ થઈ જાય મારી સાથે કે છત્રી મારી પાસે રહેવા ન માગતી હોય એવું મને લાગે છે કે એ છત્રી મારો પોતાનો ત્યાગ કરવા માગતી હોય એવું મને લાગે છે દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં તો છત્રી ખોવાઈ નાખવાના વિક્રમો મારા નામ ઉપર અનેક વાર નોંધાયા છે હજુ તો દુકાન ઉપરથી આપણે છત્રી લઈએ છત્રી લઈને ઘરે જતા હોઈએ તો રસ્તામાં જ એ છત્રી ખોવાઈ ગઈ હોય આવા તો મારા અનેક વિક્રમો મારા નામ ઉપર નોંધાયા છે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો એ દોરીને સાથે છત્રીને બાંધો છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો કે વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીટી રાખવાનો હવે એણે ઉપાય તો છત્રી ખોવાય નહીં એ માટેનો લાંબી દોરી ડોકમાં પહેરી અને એ દોરીની અંદર છત્રી બાંધી દો છત્રી બાંધ્યા પછી શરીરના ઉપરના ભાગની અંદર ઓછાળ વીટી દ્યો જેથી કરીને છત્રી બંધ કરી એટલે આપણું શર્ટ હોય ભીનું ન થાય અને ઓછાળ ભીનો થાય અને છત્રીને આપણી ડોકમાં લટકતી રહે આવો એણે એક ઉપાય શોધતો તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો એક પગારદાર માણસ રાખો બીજો ઉપાય આ જો કદાચ તમારે દોરી ન બાંધવી હોય તો બીજા આ બીજો ઉપાય આ છે કે તમે એક પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાના હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તમે તેમ તમે આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકશો એક ઉદાહરણ આપે છે કે આપણે થોડો વાર માટે ડ્રાઈવરની જરૂર હોય તો બે ત્રણ કલાક માટે આપણે ડ્રાઈવર રાખીએ છીએ એમ તમને વરસાદની અંદર જવાનું હોય તો બે ત્રણ કલાક માટે એક છત્રી સાચવવાવાળો પગારદાર માણસ તમે રાખો તમે ચાતુર્માસમાં ઘરે જ રહો એક ટાણા કરો પ્રભુ ભજન કરો છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન જ નહીં રહે હમણાં ચાતુર્માસ ચાલે ચાતુર્માસના એક ટાણા કરો તમે ઘરની અંદર બેટા બેટા ભગવાનનું ભજન કરો છો તમે ક્યાંય બહારે નીકળતા નથી એટલે તમને એક મહિનો તો છત્રી ખોવાવાનો પ્રશ્ન આવશે નહીં છત્રી ઉપર એના સિવાયનો હજી એક ઉપાય એ છે કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખી નાખો કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરો છત્રી ઉપર તમારું નામ એડ્રેસ લખી નાખો કોઈ પણ વ્યક્તિને કદાચ જડે તો એ પોસ્ટકાર્ડ એ એડ્રેસ ઉપર પોસ્ટકાર્ડ લખે કે તમારી છત્રી મારી પાસે છે આવીને લઈ જાઓ આવું પોસ્ટકાર્ડ લખીને પણ તમને જાણ કરી શકે છત્રી ન ખોવાય એ માટે ઉપરની ઉપરના ઘણી બધી સલાહો મને મળી કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ મિનિટમાં હું ભૂલી ગયો કેટલીક સલાહોનો અમલ કરવાનું મારા માટે ઘણું બધું મુશ્કેલ લાગ્યું પણ છત્રી ઉપર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું ખરું એવું મને લાગ્યું સલાહ એટલી બધી આવવા લાગી એમાંથી ઘણી બધી સલાહો એવી હતી હું પોતે ભૂલવા લાગ્યો અને ઘણી બધી સલાહો એવી હતી કે જે મારા માટે મુશ્કેલ બની ગઈ એમાંથી મેં એક નક્કી કર્યું કે છત્રી ઉપર નામ સરનામું લખી અને આપણે પ્રયત્ન કરીએ કદાચ છત્રી ખોવાય તો કોક માણસ એ સરનામા ઉપર આપને પોસ્ટકાર્ડ લખે એ મને થોડુંક સારું લાગ્યું અને એનો અમલ કરવાનું પણ થોડુંક મને સારું લાગ્યું એટલે આ વખતે લીધેલી નવી છત્રી ઉપર મારું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર મેં બધું છત્રી ઉપર લખાયું પાછું કે વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા કલરથી લખાયું મારો વિચાર તો મારો આખો બાયો બાયોડેટા લખવાનો હતો પણ મેં સ્વયં રાખ્યો બાયોડેટા એટલે ભણતરની તમામ ડિગ્રી મારી આખે બાયોડેટા લખવાનો વિચાર હતો છત્રીના એક ભાગમાં પાકા કલરથી કે જેથી કરીને વરસાદની અંદર પણ કલર ધોવાઈ ન જાય અક્ષર ધોવાઈ ન જાય પણ એ બાયોડેટો લખવાનું મેં મોકૂફ રાખ્યું છત્રી ઉપર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડો મેં છત્રી ઉપર નામ સરનામું લખ્યું એ પ્રય એ પ્રયત્ન ખરેખર મારા માટે સફળ થયો છત્રી લીધાના વીસક દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો કે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગઈ લેખક જે સીટ ઉપર બસમાં બેઠા હતા મુસાફરી દરમિયાન ત્યાં એક છત્રી પોતાની હતી અને એક બાજુમાં બેઠેલા વ્યક્તિની હતી લેખક પોતે મુસાફરી કરતા હતા એમાં છત્રી બદલાઈ ગઈ પોતાની છત્રી બસમાં રહી ગઈ બીજા વ્યક્તિની છત્રી પોતે લઈ લીધી છત્રી બદલાણી છત્રી બદલાણી એટલે એને એક પત્ર આવ્યો સમાયાચના કરી હતી કે એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાયું હવે કદાચ તમે ભૂલથી મારી છત્રી તમારી પાસે ન આવી હોય તો પણ હું ક્ષમા માગું છું આવી ક્ષમા યાચના લખ માગતો પત્ર એને મળ્યો આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ ગઈ એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે પડી લેખકને છત્રી ખોવાઈ ગઈ એ પણ ખબર હતી નહીં લેખકના ઘરે છત્રી ખોવાવાનો પત્ર આવે છે ત્યારે લેખકને ખબર પડે છે કે મારી છત્રી ખોવાઈ ગઈ જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી લેખ પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી મેં પત્ર લખીને સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી મેં દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવા વચન આપ્યું હવે પોતે પત્ર લખે છે કે તમારી છત્રી ભૂલથી મારી પાસે આવી ગયું એ સજ્જનનો ખરેખર છત્રી જેની પાસે છે અને પત્ર લખો એ સજ્જનનો ખરેખર હું આભાર માનું છું અને એમની છત્રી મારી પાસે ન હોવાનું મેં દિલગીરી વ્યક્ત કરતો પત્ર લખો એ વ્યક્તિને કે તમારી છત્રી મારી પાસે આવી નથી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું મેં એને વચન આપ્યું હવે રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય નહોતો લેખક છે એ પોતે રાજકોટ જાય છે એ સરનામા ઉપરથી પોસ્ટકાર્ડ આવ્યો એ સરનામું ગોતતા ગોતતા લેખક રાજકોટ જાય છે છત્રી ગોતવા માટે અને જે સરનામું હતું ત્યાં પોતે પહોંચે છે આ ઉપાય મારા સિવાય સૌનો નકામો લાગ્યો રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો ને પચાસ રૂપિયા થાય રાજકોટ જવાનું બસ ભાડું બસો પચાસ હતું હતું બીજો વધારાનો ખર્ચમાં ગણો રિક્ષા ભાડાના ગણો ચા પાણી નાસ્તો વગેરે તમે બધો આવો હિસાબ કરો તો રાજકોટ જવાનો ખર્ચો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય એટલે રાજકોટ છત્રી લેવા જવાનું મને વ્યવહારું ન કહેવાય આટલો ખર્ચો સાડા ત્રણસો રૂપિયા રાજકોટ છત્રી લેવા જવાનો થાય એ મને થોડુંક સારું લાગે સારું લાગ્યું નહીં આ કદાચ મારા માટે એક મૂર્ખામી ભર્યું કહેવાય એવો સૌનો મત હતો પણ હું મુક્કમ રહ્યો આમાં પૈસાનો પ્રશ્ન જ નહોતો પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના એ પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો આમાં ખરેખર રાજકોટ જવાનો સાડા ત્રણસો રૂપિયા ખર્ચો થાય એ ખર્ચો મારા માટે ગુણ હતો એ માણસે મને પત્ર લખ્યો છત્રી માટેનો હવે એ છત્રી મારે એને ત્યાં લેવા જાવી પડે એ માણસે જે પ્રામાણિકતા દર્શાવી એ પ્રામાણિકતાની કદર કરવી એ મારી ફરજ છે એ ફરજના અર્થરૂપે એ છત્રી લેવા મારે રાજકોટ જવું પડશે આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું મારો આ દૃઢ નિશ્ચય હતો મનોમન નક્કી કરી લીધું હતું કે રાજકોટ તો શું કદાચ રશિયા જવું પડે તો પણ હું આ છત્રી લેવા માટે જઈશ કેમ કે એ માણસે પ્રામાણિકતા દર્શાવી એ પ્રામાણિકતાની કદર કરવી એ મારી ફરજ બને છે હવે લેખક રાજકોટ ગયા છત્રી પાછી મેળવી પેલા સજ્જનનો ખૂબ આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો પણ પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં જ છત્રી પાછો ભૂલી ગયો રાજકોટથી છત્રી લઈને આવતો તો અમદાવાદ હવે બસમાં બેઠા હતા બસમાં બે અમદાવાદ આવ્યું પોતે ઉતરવા ગયા છત્રી બસમાં રહી ગઈ ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું કે તરત પાછો બસની ઓફિસે ગયો પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી રિક્ષા ભાડામાં જવા આવવાના અને બીજા એંસી રૂપિયા થયા વળી પાછો હું ઉતરી ઘરે આવી અને છત્રી લેવા માટે બસ સ્ટેન્ડે ગયો બસની તો ત્યાં ઓફિસમાં કોઈએ છત્રી જમા કરાવી નહોતી એ રિક્ષા ભાડાના પણ એંસી રૂપિયા થયા પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી તો દુકાનદારે સ્મિત કર્યું અને મેં પણ સામું સ્મિત કર્યું એ પોતે પછી પછીના દિવસે સ્ટોરમાં જાય છે દુકાનદાર સામે જાય છે અને સ્મિત કરે દુકાનદાર પોતે હસે છે અને દુકાનદાર તો હશે સામે લેખક પણ પોતે હશે છે બસ અહીં આ પાઠ પૂરો થાય છે